21મી ફેબ્રુઆરી 2021 વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો વિષય છે, માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ? આપણે બધા ગુજરાતી હોવાનો કે ભારતીય હોવાનો ગર્વ તો લઈએ છીએ, પણ આ ગર્વ શું ફક્ત મોજ મસ્તીમાં જીવવાથી, મીઠડું ખાવાથી, હરવા ફરવાના શોખીન હોવાથી જ છે કે પછી ધંધામાં કાબિલિયતને કારણે છે? આ ગર્વ કદાચ આપણી મીઠી મધુરી માતૃભાષાના કારણે જ છે. પણ શું નવી પેઢી આ ગર્વ કરી શકશે? જો તેઓને આ માતૃભાષા આવડતી જ નહીં હોય તો ગર્વ શેનો કરશે? માતૃભાષા ફક્ત બોલવાથી કે સાંભળવાથી જ નથી ટકવાની, કે પછી જૂની પેઢીઓ સાહિત્યિક સભાઓ કરશે તેનાથી, તેને ખરા અર્થમાં ટકાવી હશે તો. માતૃભાષાની સરવાણી જ્યાંથી ફૂટીને ગંગાનો અફાટ પ્રવાહ બને અને વિશ્વરૂપી સાગરમાં ભરી જાય છે, તેને સાચવી રાખીને એનો મહિમા પ્રચાર પ્રસાર ગાઈને સમાજને જાગૃત કરીને જ થશે. આજે આ માતૃભાષાની સરવાણી એટલે કે માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ? સમાજના દરેકે દરેક તબક્કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે માતૃભાષાની અવગણના થતી આવી છે, અને તેનું જ પરિણામ છે માતૃભાષાની શાળાઓની આજની દશા. હવે સમય આવી ગયો છે કે આપણે જેનો ગર્વ લઈએ છીએ તેની આ દશા માટેની જવાબદારી પણ સ્વીકારીએ અને આત્મમંથન કરી તેના ઉપાય વિચારીને પાછા ઉત્થાન તરફ વાળીએ. આને ફક્ત સ્પર્ધા તરીકે કે હાજરી તરીકે ન લેતા આત્મમંથન માટેનો એક માર્ગ સમજશું તો જ સાચા અને પરિણામકારી ઉપાયો મળશે, અને તે જ આપણી સૌની સૌથી મોટી જીત ગણાશે. તમે આ સ્પર્ધામાં નીચે જણાવેલ કૃતિઓ દ્વારા સહભાગી થઈ શકો છો. પહેલી, વ્યંગ કાવ્ય, જેમાં સ્વરચિત પઠન કરીને વિડીયો બનાવવાનો રહેશે, જેની સમય મર્યાદા 3 મિનિટની રહેશે. બીજી, શેરી નાટક, જેની સમય મર્યાદા 5-7 મિનિટની રહેશે. ત્રીજી, વાદ સંવાદ, જેની સમય મર્યાદા 7-10 મિનિટની રહેશે અને તેમાં 2 કે તેથી વધુ સ્પર્ધક ભાગ લઈ શકશે. ચોથી, લઘુ ચલચિત્ર સ્પર્ધા, જેની સમય મર્યાદા 5-6 મિનિટની રહેશે. અને 5મી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જેની સમય મર્યાદા 5-6 મિનિટની રહેશે. આ સ્પર્ધામાં કોઈ પણ વય જૂથના સભ્યો સહભાગી થઈ શકે છે. આપ વિશ્વના કોઈ પણ ખૂણેથી ભાગ લઈ શકો છો. રજીસ્ટ્રેશન શરૂ થશે 21મી ફેબ્રુઆરી 2021થી અને રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 માર્ચ 2021 રહેશે. સ્પર્ધામાં આકર્ષક ઇનામ, અંદાજે કુલ ₹50,000 અને દરેક સ્પર્ધકને ઈ પ્રમાણપત્ર મળશે. સ્પર્ધામાં સહભાગી થવા આપ અમારી વેબસાઇટ mumbaigujarati.org ની મુલાકાત લો અને આપ અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોડાઈ શકો છો. તમે વધુ માહિતી માટે સ્ક્રીન પર દર્શાવેલા નંબરનો સંપર્ક કરી શકો છો.